કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં હું આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેલ્લે લેક્ચર નંબર 14 જોયો હતો ત્યાં જે ત્રિકોણમિતિના સાબિતીના દાખલાઓ છે એ આપણે જોયા હતા, બે દાખલાઓ ગણ્યા હતા. ઓકે, આ બંને ખૂબ જ અગત્યના અને આઈએમપી હતા એની આપણે વાત કરી હતી અને તમે બધા વિદ્યાર્થી મિત્રો એની ખાસ તૈયારી કરી હશે. અને એના જેવા જ આજના વિડીયોની અંદર આપણે અગત્યના અને એક્ઝામની અંદર પૂછી શકાય એવા બે ગુણમાં પૂછાય એવા દાખલાઓ છે એ આજે આપણે જોશું. બધા દાખલાઓની આપણે જરૂરિયાત નથી. ઓકે, એટલે બધા દાખલા આપણે નહીં ગણીએ, એ તમે હોમવર્કની અંદર ટ્રાય કરજો, આવડી જાય એવા સરળ હશે, લાંબા હશે થોડા, પણ જે બે માર્કમાં મોસ્ટ ટાઈમ પી દાખલાઓ છે તે આપણે ગણીએ. ઓકે, ચાલો, તો આજનો આ વિડીયો પણ ખૂબ જ અગત્યનો છે એટલે એમાં ખાસ ધ્યાન આપજો. તો એમાં 8.4ની અંદર પાંચમાનો પેટા ચોથો દાખલો છે આપણે જોઈએ. તો અહીંયા બે સાઈડ છે, ડાબી બાજુ અને જમણી બાજુ, સાબિતીના દાખલા છે એટલે. તો પ્રથમ આપણે ડાબી સાઈડ છે એનું સાદુરૂપ આપીએ, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ. 1 પ્લસ સેક એ ના છેદમાં સેક એ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને આવી રીતે પણ લખી શકીએ, 1 પ્લસ સેક એ છે એને શું લખી શકાય, 1 અપોન કોસ એ. આને ભાગાકારમાં આ સાઈડ લખ્યા અથવા છેદમાં લખો તો પણ ચાલે. આવી રીતે સેક એ છે એની જગ્યાએ શું લખી શકાય, 1 અપોન કોસ એ. શા માટે અહીં કારણ લખી નાખો કે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. આ આપણે કારણ એનું આપ્યું, આ સેકના સ્થાને 1 અપોન કોસ મૂક્યું. ઓકે, ચાલો અંશની અંદર લસા લઈએ, કોસ એ ગુણ્યા 1 એટલે કોસ એ પ્લસ 1 ના 1 ના છેદમાં કોસ એ અને આખાના છેદમાં 1 અપોન કોસ એ. હવે વિદ્યાર્થી મિત્રો, અંશનો છેદ અને છેદનો છેદ જુઓ જે સમાન છે એટલે આ બંને ઉડશે. સમજાય છે અહીંયા શું કર્યું છે, ફરીથી ધ્યાન આપો. જુઓ, સેક એના સ્થાને શું મૂક્યું, 1 અપોન કોસ, છેદમાં પણ સેક એના સ્થાને શું મૂક્યું, 1 અપોન કોસ. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંથી સેક એ ઉડાડી દે, આ અંશમાં સેક એ અને છેદમાં ભાગાકારમાં એટલે ઉડશે. પણ ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંશમાં જે સેક છે એની સાથે પ્લસમાં જોડાયેલું છે, એ ગુણાકાર સ્વરૂપે જો હોય કોઈ પણ પદ એની સાથે તો ઉડે અંશ છેદ, અહીંયાથી ડાયરેક્ટ ઉડાડી દેશો તો જવાબ નહીં મળે. ઓકે, એટલે એ ખાસ સમજો. ચાલો હવે જુઓ, આખે આખો અંશનું પદ છે એમાં છેદ કોસ એ અને છેદનું પદ છે એમાં પણ કોસ એ. તો અંશનો છેદ અને છેદનો છેદ જો બંને સમાન હોય તો એ ઉડી જશે. શા માટે, તો કે છેદનો છેદ અંશમાં આવે અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં, તો જો ઉડશે આ ગુણાકાર ભાગાકાર એટલા માટે. તો આ બંને આપણે ઉડાડી દઈએ અહીંથી આમ. તો જો છેદમાં 1 વધ્યો એ લખવાની જરૂર નથી. તો જુઓ જે ડાબી બાજુ શું વધ્યું, અહીંયા કોસ એ પ્લસ 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે જમણી બાજુનું સાદુરૂપ આપીએ, જબા. જમણી બાજુ અંશની અંદર જુઓ શું લખ્યું છે, સાઈન સ્ક્વેર એ અને છેદમાં 1 માઇનસ કોસ એ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાઈન એની જરૂર નથી, કારણ કે આને જે ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું એમાં કોસવાળા પદ છે એટલા માટે. તો સાઈનનું આપણે કોસવાળા પદમાં ફેરવવાનું છે. તો અહીંયા વર્ગવાળું છે એટલે ત્રિકોણમિતિય નિત્યસમ છે. અહીંયા સાઈન વર્ગ એ બરાબર પહેલાંનું પેટા નિત્યસમ છે. વિદ્યાર્થી મિત્રો યાદ છે ને, સાઈન વર્ગ એ બરાબર શું થાય, 1 માઇનસ કોસ વર્ગ એ. ઓકે, ખ્યાલ આવે બધાને? તો 1 માઇનસ કોસ સ્ક્વેર એ ના છેદમાં 1 માઇનસ કોસ એ. ઓકે, અહીંયા કારણ તમે લખી શકો એનું, કે સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ઓકે, ચાલો અંશની અંદર 1નો વર્ગ 1 જ થાય, માઇનસની નિશાની કોસ વર્ગ એ આપ્યું. તો બંને બાજુ વર્ગ છે, વચ્ચે માઇનસની નિશાની, તો બંનેના વર્ગમૂળ એકવાર માઇનસમાં મૂકશું ગુણ્યા બીજી વખત પ્લસમાં મૂકશું. અહીંયા જો અંશની અંદર, તો 1 માઇનસ કોસ એ ગુણ્યા 1 પ્લસ કોસ એ ના છેદમાં
वन माइनस कोस ए। ओके, आनु कारण शू तो के ए स्क्वेर माइनस बी स्क्वेर हो तो ए माइनस बी गुणिया ए प्लस बी। आज बेजिक नित्यसमो है यहाँ तीजा नंबर बेजिक नित्यसम एनो आपणे उपयोग कर्यो छे। एक नो वर्ग एक थाय तो बन्ने बाजू वर्ग ने वच्चे माइनस नी निशानी तो बन्ने ना वर्गमूळ एक वार माइनस में गुणिया बीजी वक्त प्लस में छेद एज इट इज मूको। हवे विद्यार्थी मित्रों तमे जोई शको जुओ अंशनी अंदर वन प्लस सॉरी वन माइनस कोस ए छे छेदमां पण वन माइनस कोस ए छे तो आ अंशमां छे ने गुणाकारमां छे जो कौंस साथे अने छेदनी अंदर पण एज छे एटले उड़शे आ बे। ओके ख्याल आव्यो तो अंशमां जुओ जे शुं वध्युं अमे वन प्लस कोस ए एने कोस ए प्लस वन पण लखी शकाय सरवाळो क्रमना नियमने अनुसरे छे। आ आपणे जमणी बाजुनुं सादुरूप मेळ्युं जुओ तो आम डाबा बराबर जबा साबित थाय तो आम डाबा बराबर जबा अथवा डाबी बाजुनुं समीकरण एक अने जमणी बाजुनुं समीकरण बे तो आम समीकरण एक अने बे परथी कही शकाय एम पण लखी शकाय जबा जमणा साबित थाय के शुं साबित थाय वन प्लस सेक ए अपवन सेक ए इज इक्वल टू साइन स्क्वेर ए अपवन वन माइनस कोस ए। आप साबित थी गयो एकदम सरल अने टूंकू छे अने बे गुणनी अंदर पूछी शकाय एवो मोस्ट आईएमपी दाखलो छे। बधा विद्यार्थी मित्रों खास गणजो। ओके चलो एवी रीते दाखला नंबर छ अमे जोईए अहींया आ दाखलो बोर्डनी अंदर पूछायेलो छे आगळनी एक्जामोमां जूना सिलेबसमां। ओके तमारा એટલે આઈએમપી દાખલો છે ખાસ જોજો। ચાલો અહીંયા ડાબી બાજુ જે આપી છે લખીએ પ્રથમ અંડર રૂટ વન પ્લસ સાઇન એ ના છેદમાં વન માઇનસ સાઇન એ। ઓકે ચાલો હવે શું કરશું અહીંયા આપણે જોઈએ સેક અને ટેન વાળું એટલે અહીંયા જે છેદની અંદર જે પદ આપ્યું છે બે ત્રણ રીતે આમાં સાદુરૂપ તમે આપવા જ માંડશો કે સાઇનની જગ્યાએ કોસ મૂકીએ ને સાઇનને ટેનમાં ફેરવવું ને એટલે કોસ વડે ભાગાકાર કરીએ ને એવું બધી રીત આપણે નહીં વિચારીએ એકદમ સરળ રીત જોઈએ તો આ છેદ છે ને એનો સમીકરણ કરીએ એટલે છેદની નિશાની બદલી જશે ને અંશમાં ગુણાકાર ને છેદમાં ભાગાકાર એમ લખશો સીધું જોજો। અંડર રૂટ ઓફ અને કાઉન્સમાં લઈ લઈ પણ શકાય ઓકે સાઇન એ ના છેદમાં વન માઇનસ સાઇન એ લખ્યું। હવે અહીંયા શું કરવાનું આ જે છેદમાં પદ છે પણ નિશાની બદલાવી નાખશું વન પ્લસ સાઇન એ ના છેદમાં વન પ્લસ સાઇન એ અહીંયા આપણે આ છેદનું સમયકરણ કર્યું કહેવામાં આવે ઓકે નિશાની બદલી જાય બે પદ હોય તો। ચાલો અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર ઓકે અંશનો અંશ સાથે ગુણાકાર કરો તો જો બે વખત અંશમાં બે પદ સમ સેમ છે જુઓ વન પ્લસ સાઇન એ વન પ્લસ સાઇન એ તો બે વખત છે એટલે એની બે ઘાત લખી શકાય ગુણાકાર થાય એટલે તો વન પ્લસ સાઇન એ ને બે ઘાત અને છેદમાં જુઓ એકવાર માઇનસ છે એકવાર પ્લસ છે તો બંનેના વર્ગ થઈ જાય ને વચ્ચે માઇનસની નિશાની તો એકનો વર્ગ એક માઇનસ સાઇનનો પણ વર્ગ અહીં કારણ આપી દો કે જો એક્સ માઇનસ વાય ગુણ્યા એક્સ પ્લસ વાય અથવા એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી હોય તો બંનેના વર્ગ થાય ને વચ્ચે માઇનસની નિશાની આ બેઝિક નિત્યસમ ત્રીજું જે છે આ આપણે હમણાં વાત કરી હતી એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે। ઓકે ચાલો હવે વર્ગમૂળ કાઢતા પહેલાં છેદની અંદર કોષમાં ફેરવી નાખીએ તો વન પ્લસ સાઇન એ આખાની બે ઘાત અને છેદમાં વન માઇનસ સાઇન વર્ગ તો વન માઇનસ સાઇન વર્ગ હોય તો એની જગ્યાએ શું મૂકી શકાય કોસ વર્ગ એનું કારણ કે વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા અથવા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા એમ। ચાલો હું વર્ગ અને વર્ગમૂળ ઉડશે અંશમાં જુઓ અંશનું વર્ગમૂળ છે છેદનું વર્ગમૂળ છે આખા ઉપર વર્ગમૂળ છે અંશ છેદ બંને ઉપર
तो अँ वर्ग से वर्गमूल एनु एट्ले वर्ग ने वर्गमूल उड़ी गया तो शू हो तो वन प्लस साइन ए हमें छेद में वर्गमूल है तो छेद में वर्ग ने वर्गमूल उड़से एट कोस ए। ओके ख्याल आ बदा ने। हमें जो थोड़ा अपने नजीक पहुंचा सेक जोत हो तो वन अपन कोस हो जगह सेक मूकी सकता है टेन जोत हो तो साइन अपन कोस हो तो जगह शू मूकी सकता टेन। तो अँ जुओ जी आ छेद से बने साथ है बेनो लसा है अंश में जितला पद हो सरवाड़ा बाद बाकी में आखा छेद में सामन हो तो लसा कहवा। तो एक ना छेद में कोस एम आप लखी सकी वन अपन कोस ए प्लस निशानी साइन ना छेद में साइन ए अपन पण कोस ए बे अलग छूटा पड़े जो आम हो तो आप लसा लीए तो पद मे अपन तो वन अपन कोस एट शू सेक ए प्लस निशानी साइन अपन कोस एट शू टेन ए। ओके विद्यार्थी मित्रों तो आने शू कहवा जमणी बाजू साबित करी आप जुओ डाबी बाजू नु सादुरूप आप तो अपन शू मिली गयु जमणी बाजू। आ दाखलो मोस्ट आईएमपी दाखलो छे खास बधा विद्यार्थी मित्रों आनी तैयारी करजो। ओके तो आ बे दाखलाओ आजना वीडियो नी अंदर आपणे जोया छे जे तमारे होमवर्क नी अंदर एनी तैयारी करवानी छे। ओके अने आ पांचमानो त्रीजो दाखलो आपणे नथी गणो तो आ त्रीजो दाखलो छे ए पण तमारे होमवर्क नी अंदर गणवानो छे। न समझाय तो तमे आपणे ज्यारे स्कूल शुरू थशे त्यारे फरीथी आ चेप्टर आपणे जोशुं ત્યારે એ દાખલો હું તમને સમજાવી દઈશ। ઓકે અત્યારે એટલો અગત્યનો નથી એટલે વિડીયોની અંદર આપણે જોતા નથી। તો આ બંને દાખલાઓ છે એ તમારા હોમવર્કની અંદર બે બે વખત ગણવાના છે। તો આ વિડીયોની અંદર આટલું જ। થેન્ક યુ।